નમસ્કાર દોસ્તો, મારું નામ છે નીતિન અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ નીતિન કુમાર વાળા. સ્વાગત છે તમારું ફરી એક નવા ફ્રેશ વિડીયોમાં. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના જિલ્લાઓના વિભાજન. 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો, પરંતુ આ સમયે અલગ અલગ રાજવાડાઓમાં આપણો દેશ વિભાજિત હતો. આપણો ગુજરાત રાજ્ય તે સમયે મહારાષ્ટ્રનો એક ભાગ હતો, પરંતુ 1 મે 1960 દિવસે મહારાષ્ટ્રમાંથી આપણું ગુજરાત રાજ્ય અલગ પડ્યું. તે સમયે આપણા પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા. તે સમયે આપણા ગુજરાત રાજ્યના જિલ્લાઓની સંખ્યા હતી કુલ 17, જેમાં પ્રથમ અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા. 17 જિલ્લાઓનું મળી 1960નું ગુજરાત બનેલું. ત્યારબાદ વર્ષ 1964ની અંદર પ્રથમ વખત બળવંતરાય મહેતા દ્વારા જિલ્લાનું વિભાજન થયું. અમદાવાદ અને મહેસાણામાંથી ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો. ત્યાર પછી વર્ષ 1966 મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો. વર્ષ 1997 મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા. ખેડામાંથી આણંદ જિલ્લો, પંચમહાલમાંથી દાહોદ જિલ્લો, વડોદરા, ભરૂચ બંને જિલ્લાઓમાંથી નર્મદા જિલ્લો, વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો, જૂનાગઢ જિલ્લામાંથી પોરબંદર જિલ્લો. વર્ષ 2000 મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ. બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો બંનેમાંથી પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો. વર્ષ 2007 મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો. વર્ષ 2013 મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો. અમદાવાદ, ભાવનગર બંનેમાંથી બોટાદ જિલ્લો. વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો. જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા. પંચમહાલ જિલ્લામાંથી અને ખેડા જિલ્લામાંથી મહીસાગર જિલ્લો. સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર ત્રણેય જિલ્લામાંથી મોરબી જિલ્લો. આ રીતે હાલના 33 જિલ્લાઓ પુનરાવર્તન. વર્ષ 1964 થી 2013 સુધી જિલ્લાઓના વિભાજન. ગાંધીનગર, વલસાડ, નવસારી, નર્મદા, દાહોદ, આણંદ અને પોરબંદર, પાટણ, તાપી, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને મોરબી. 1960ની અંદર 17 જિલ્લાઓ. વર્ષ 1964ની અંદર એક જિલ્લાનું વિભાજન થયું. 1966ની અંદર બીજો એક જિલ્લો. 1997ની અંદર 5 જિલ્લાઓ. 2000ની અંદર એક જિલ્લો. 2007ની અંદર એક જિલ્લો અને 2013ની અંદર 7 જિલ્લાઓ. એમ મળી હાલના કુલ 33 જિલ્લાઓ બન્યા. ગુજરાત રાજ્યને 4 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત. સૌ પ્રથમ જોશું મધ્ય ગુજરાત, જેમાં 8 જિલ્લાનો સમાવેશ થાય છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા. બીજો વિભાગ છે ઉત્તર ગુજરાત વિભાગ, જેમાં ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. ત્રીજો વિભાગ છે સૌરાષ્ટ્ર અને કચ્છ, જે સૌથી મોટો વિભાગ છે, જેમાં
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરનો સમાવેશ થાય છે. અને અંતિમ વિભાગ છે દક્ષિણ ગુજરાત વિભાગ, જેમાં ભરૂચ જિલ્લો, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આમ વિભાગવાઈઝ જોઈએ તો મધ્ય ગુજરાતની અંદર 8 જિલ્લા, ઉત્તર ગુજરાતની અંદર 6 જિલ્લા, સૌરાષ્ટ્ર કચ્છની અંદર 12 જિલ્લા અને દક્ષિણ ગુજરાતની અંદર 7 જિલ્લા, એમ મળી કુલ 33 જિલ્લાઓ થાય છે. તો આપણે વિભાગવાઇઝ ગુજરાતના જિલ્લા અને વર્ષવાર ગુજરાત જિલ્લાઓના વિભાજન જોઈએ. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો નીચેના કોમેન્ટ બોક્સમાં, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.